नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। ગઈકાલે નવસારી ટાઉન પોલીસે સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો। મળતી માહિતી અનુસાર નવસારીના લુન્સીકુઈ ખાતે આવેલ પરિક્રમા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક થયેલ સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો। જો કે પોલીસ દ્વારા સેન્ટ્રો કાર અને વિદેશી દારૂ સહિત કુલ 1,33,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને લાલ કલરની સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂ મળતા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેમજ અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધી નવસારી ટાઉન પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરી હતી। મહામારી અને વાવાઝોડાને કારણે નવસારીના ખેડૂતો દેવાદાર બન્યા છે, ત્યારે સરકારે 30 જૂન સુધી ખેડૂતોનું દેવું છે તે ચૂકવવામાં આવશે। ખેડૂતો દ્વારા તો તેના પર કોઈ વ્યાજ નહીં લેવામાં આવે તેવી જાહેરાત કરી છે, જે ખેડૂતોમાં આવકાર્ય છે। પરંતુ ખેડૂતોની હાલત વધુ કફોડી હોવાથી સંપૂર્ણ દેવું માફ કરવા ખેડૂતો આજીજી કરી રહ્યા છે અને નવો પાક લેવા માટે કોઈ કેશડોલ આપવામાં આવે તો ખેડૂતો ફરીથી પાક લઈ શકે તેવી ખેડૂતોની લાગણી અને માંગણી બંને છે। ગણદેવી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 આગળ એન્ધલથી ખારેલ અને ખારેલથી એન્ધલ વચ્ચે લગભગ બંને બાજુ 500 મીટરનો સર્વિસ રોડનું કામ અધૂરું છોડતા વાહન ચાલકોમાં આક્રોશ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। મળતી માહિતી અનુસાર એન્ધલથી ખારેલ સર્વિસ રોડનું અંતર 2.5 કિલોમીટર જેટલું છે, જ્યાં ફક્ત ડુંગરી ફળિયા આગળ 500 મીટર જેટલા રસ્તાનું કામ અધૂરું છોડતા સર્વિસ રોડનો ઉપયોગ કરતા વાહન ચાલકોમાં ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે ખારેલથી એન્ધલ વાંજરી ફળિયા સુધીનો સર્વિસ રોડ બનેલ છે, પરંતુ એન્ધલ ડુંગરી ફળિયા પાસે 500 મીટરનું કામ અધૂરું છોડાયેલ છે, જેને લઈને વાહન ચાલકોને ઘણી મુશ્કેલી પડી રહી છે। ત્યારે આ અંગે IRB ના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં બેદરકારી દાખવી રહ્યા છે અને આ સર્વિસ રોડ એજન્સીને આપેલ હોવાનું જણાવે છે, પરંતુ હાલમાં આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એજન્સીને અધૂરા સર્વિસ રોડનું કામ આપેલ હતું, પરંતુ સમય મર્યાદામાં આ કામ ન થતાં હવે નવેસરથી હાઈવે ઓથોરિટી નવા ટેન્ડર બહાર પાડશે અને કોઈ નવી એજન્સીને કામ સોંપશે। આમ વાહન ચાલકોને વધુ સમય મુશ્કેલી વેઠવી પડશે એ નક્કી જ છે, તો IRB ના અધિકારીઓ પણ આ કામ બાબતે ગંભીર બની હાઈવે ઓથોરિટીમાં રજૂઆત કરી પ્રાયોરિટીના ધોરણે આ કામ મંજૂર કરાવે તેવી માંગ ઉઠવા પામી છે। ગઈકાલના રોજ LNT હજીરા દ્વારા નવસારીની નિરાલી હોસ્પિટલને 1,000 MPL ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ભાજપ પ્રમુખ CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ સેવાના આવા ઉમદા કાર્ય બદલ હજીરાના તમામ હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો, તેમજ ત્યાં ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના અન્ય પદાધિકારીઓ અને LNTના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। નવસારી વન બ્લડ અનાવિલ અને નવસારી રેડક્રોસ દ્વારા એરુના સ્વર્ગીય કાંતિલાલ મગનલાલ દેસાઈની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે 13 જૂન રવિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે, જે જમાલપુરના શિવ પાર્વતી કૃપા સોસાયટી હોલ ખાતે યોજવામાં આવી છે, જેમાં સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે રક્તદાતાઓને અપીલ કરવામાં આવી છે, તેમજ સરકારની કોરોના અંગેની ગાઈડલાઇન્સનું ફરજિયાત પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે। જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આવનારા 5 દિવસ સુધી મરોલી તથા આજુબાજુના વિસ્તારોમાં વિવિધ જાહેર સ્થળોએ સોસાયટીઓમાં કુલ 1,000 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સૌ કોઈને હાજર રહી સહભાગી થવા વિનંતી કરવામાં આવી છે। હાલ નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે આજે દાંડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ દરમિયાન લોકો દ્વારા કોઈપણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ પાળવામાં આવ્યું નહીં તથા રસી મુકાવ્યા બાદ 30 મિનિટ બેસવા માટે ત્યાં કોઈ સગવડ કરવામાં આવી નહીં હતી, જેમાં ડોક્ટર લોકોને રસી મુકાવ્યા બાદ બેસવાની સલાહ પણ આપી રહ્યા ન હતા।
डांग जिल्ला बाद आजरोज नवसारी जिल्लाना वातावरण में पलटो आव्यो हतो, जेने पगले वासदा तालुकाना वातावरण में पण पलटो आव्यो हतो, जेमां वासदा पंथक में वरसाद थयो हतो अने वातावरण में ठंडक प्रसरी हती। जो कि वासदा सहित अन्य विस्तारों में छूटो छवायो वरसाद पड़ता जिल्ला में खेडूतोनी चिंता में वधारो थयो छे। હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજે જ કોરોના અંગે રાહતના સમાચાર આવ્યા છે। આજે કોરોના પોઝિટિવ કેસના માત્ર 15 દર્દી નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 6986 થયો છે। આ ઉપરાંત આજે જ 59 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે। જો કે આજ સુધી કુલ 6545 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 254 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે। તેમજ ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 616 સેમ્પલ લેવામાં આવ્યા હતા। ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 2,75,911 સેમ્પલ લેવામાં આવ્યા છે, તે પૈકી 2,68,309 નેગેટિવ કેસ અને 6,986 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 187 લોકોના મૃત્યુ થયા છે। વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજ રોજ મહત્તમ તાપમાન 33 નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 24.4 નોંધાયું છે। આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 92% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 73% રહ્યું છે। વાત હવાની ઝડપની કરવામાં આવે તો 5.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા દક્ષિણથી પશ્ચિમની છે। દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો। તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ। તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો। આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો। ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે। જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં। રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।